विद्यार्थियों, तमे लास्ट लेक्चर में ईमेल राइटिंग शीखता था। हवे तमारी पासे जे ग्रामर छे तेमा पेज नंबर 113 ऊपर आपणे बीजो ईमेल शीखवानो प्रयत्न करिए। बीजा ईमेल में ध्यान आपो। सौथी पहला एनी सूचना आपेली छे, सूचना जुओ। ड्राफ्ट एन ईमेल, एक ईमेल तैयार करो ऑन बिहाफ ऑफ। ऑन बिहाफ ऑफ एटले ना वती, सुजल शेठ। सुजल शेठ वती आपणे एक ईमेल तैयार करवानो छे। टू हिज यंगर ब्रधर ऋषि, यंगर एटले नानो। तेना भाई ऋषि ने, हु इज अनेबल, के जे अक्षम छे, सक्षम नथी। टू एडजस्ट विथ हिज न्यू फ्रेंड्स इन होस्टेल, के जे होस्टेल मा तेना मित्रों साथे एडजस्ट करी शकतो नथी। तो एना विषे तमारे सुजल शेठ तरफथी एक ईमेल तैयार करवानो छे। सौथी पहला विषय पाछो मगजमां एकवार व्यवस्थित याद करी लईए। आपणे सुजल शेठ वती ईमेल तैयार करवानो छे। હવે કોને લખવાનું છે? તો કે એનો નાનો ભાઈ ઋષિ છે, એને લખવાનો છે. અને વિષય શું છે? તો કે ઋષિ હોસ્ટેલમાં છે અને તેના મિત્રો સાથે એડજસ્ટ કરી શકતો નથી. એને થોડી રહેવામાં, ખાવા પીવામાં, વાણી વર્તનમાં અગવડ પડે છે. તો એવું ન થાય એ માટે આપણે સુજલ શેઠ તરફથી એક ઈમેલ તૈયાર કરવાનો છે. હવે સૌથી પહેલાં ટુમાં તમારે ઈમેલ એડ્રેસ લખવાનું હોય છે. હવે ઘણી વખત તમને હેડિંગ આપેલું હોય તો હેડિંગમાં ઘણી વખત તમને ઈમેલ એડ્રેસ આપેલું હોય છે, જે તમે આગળ પહેલાં ઈમેલમાં જોયું હતું. જ્યારે આ બીજો ઈમેલ જે છે તેમાં ઈમેલ એડ્રેસ આપેલું નથી, તો તમારે જાતે તમારી મેળે ઈમેલ એડ્રેસ બનાવી અને લખવું ફરજિયાત છે. કારણ કે ઈમેલ એડ્રેસ એટલે એડ્રેસ મતલબ સરનામું, અને જો આપણી પાસે સરનામું જ ન હોય તો આપણે ઈમેલ એટલે એક પ્રકારનો આપણે એને પત્ર કહી શકીએ. તો સરનામા વગર આપણે પત્ર કઈ રીતે પહોંચાડીએ? માટે જો તમને હેડિંગમાં એડ્રેસ ના આપેલું હોય ઈમેલ એડ્રેસ, તો તમારે જાતે બનાવી અને લખી લેવું. આ ખાસ ધ્યાનમાં રાખવું. ટુ ઋષિ 92@gmail.com. અહીંયા જુઓ, તમને હેડિંગમાં આપેલું નથી પણ અહીંયા ગ્રામરમાં તમને બનાવીને આપેલું છે. સબ્જેક્ટ, હવે વિષય શું છે? તો યોર ઈમેલ, સુજલ શેઠ તરફથી ઈમેલનો જવાબ આપવામાં આવે છે. હવે સંબોધન, નાનો ભાઈ છે માટે ડિયર ઋષિ, પ્રિય ઋષિ, વાલો ઋષિ. I was quite disturbed by your email. Quite મતલબ ખૂબ, અને disturbed એટલે ચિંતિત. હું તારા ઈમેલથી ખૂબ જ ચિંતિત હતો. Where કે જ્યાં, you have complained about your friends, કે જ્યાં you have complained, તે ફરિયાદ કરી છે. અબાઉટ યોર ફ્રેન્ડ્સ, તારા મિત્રો વિશે. તારા મિત્રો વિશે જે ફરિયાદ કરતો તે મને ઈમેલ લખ્યો છે, તેનાથી હું ખૂબ જ ચિંતિત છું. આવું સુજલ શેઠ લખે છે. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં તો, ઇફ, જો, પીપલ સે ઓર ડુ સમથિંગ, લોકો કહે અથવા તો કંઈક કરે, યુ ડોન્ટ લાઈક, કે જે તને પસંદ નથી, ધે આર નોટ બેડ, બેડ એટલે ખરાબ, તેઓ ખરાબ નથી. સૌથી પહેલાં તો સુજલ શું કહે છે? કે સૌથી પહેલાં તો તું એ જાણી લે કે લોકો જે કાંઈ પણ કરે અથવા તો કાંઈ પણ કે જે તને ગમતું નથી, તો એનો મતલબ એવો નથી કે લોકો ખરાબ છે. ડુ નોટ ક્રિટિસાઇઝ ધેમ,
क्रिटिसाइज मतलब टीका करवी, तेमनी टीका न कर। मानो कि कोई व्यक्तिनु वर्तन एवं छे, अथवा तो कोई व्यक्ति कंई पण बोले छे कि जे तने पसंद नथी, तो पहलू तो एवं नहीं समझवानु के लोको खराब छे, एनी टीका करवी जोईए नहीं। एवरी वन हेज अ राइट, राइट एटले अहींया हक, दरेक व्यक्ति ने हक छे टू हेव हिज ओपिनियंस, ओपिनियन मतलब मत, एंड आइडियाज, आइडियाज मतलब विचार। दरेक व्यक्ति ने तेना मत होय छे अने तेना विचारो होय छे। तारे कोईनी टीका न करवी जोईए, कारण के दरेक व्यक्ति ने पोतानो मत राखवानो अने पोताना विचारो व्यक्त करवानो हक छे। सेकंडली, बीजू एथ वड़ी, यू शूड रिमेम्बर धेट। रिमेम्बर एटले याद राखवू, तारे ए याद राखवू जोईए के वेन समथिंग गोज अगेन्स्ट यू, समथिंग एटले कोईपण बाबत, गोज जाए छे, अगेन्स्ट विरुद्धमा, यू एटले तारी। ज्यारे कोईपण बाबत तारी विरुद्धमा जाए छे, इट डज नॉट मीन द होल वर्ल्ड इज अगेन्स्ट यू। इट डज नॉट मीन, तेनो मतलब ए नथी के द होल वर्ल्ड, होल एटले आखू, समग्र, के समग्र विश्व तारी विरुद्ध छे, आखी दुनिया तारी विरुद्ध छे, एवं तारे मानवु जोईए नहीं। शू कहे छे के तारे, मानो के कोईपण बाबत एवी छे के जे तारी विरुद्धमां छे, तो एनो मतलब एवो नथी कि आखी दुनिया तारो विरोध करे छे, एवं तारे मानवु जोईए नहीं। यू मस्ट नो धेट, नो એટલે જાણવું, મસ્ટ એટલે ચોક્કસપણે, અને ધેટ એટલે કે, તારે ચોક્કસપણે એ જાણવું જોઈએ કે પીપલ, લોકો, ઓર સિચ્યુએશન્સ, સિચ્યુએશન્સ એટલે સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગો, લોકો કે પરિસ્થિતિ મે નોટ ઓલવેઝ બી ફાઇન, ઓલવેઝ એટલે હંમેશા, અને બી ફાઇન મતલબ સારા, લોકો કે પરિસ્થિતિ હંમેશા સારા રહેતા નથી, તેમાં બદલાવ આવે જ છે, આપણા જીવનમાં દરેક પ્રકારના લોકો આવે છે, ઘણા લોકો એવા હોય છે જે સારા હોય છે, ઘણા લોકો એવા હોય છે જે ખરાબ ઈરાદા સાથે પણ આપણા જીવનમાં આવતા હોય છે, એવી જ રીતે પરિસ્થિતિનું પણ એવું જ છે, સંજોગોનું પણ એવું જ છે, કે ઘણીવાર આપણા જીવનમાં સારી પરિસ્થિતિ આવે છે અને ઘણીવાર ખરાબ પણ આવે છે, એટલે કે હંમેશા તારે યાદ રાખવું જોઈએ કે જીવનમાં પરિસ્થિતિ કે લોકો હંમેશા સારા રહેતા નથી, સારા હોતા નથી. ઇફ ધી આર, જો તેઓ સારા હોય તો, એટલે લોકો કે પરિસ્થિતિ જો સારી હોય તો ગુડ, સારું છે. ઇફ ધી આર નોટ, અને જો આપણા જીવનમાં આવેલ પરિસ્થિતિ કે લોકો સારા નથી, તો લર્ન ટુ ફેસ ધેમ બોલ્ડલી. લર્ન એટલે શીખ, ટુ ફેસ સામનો કરતા, ધેમ તેમનો, અને બોલ્ડલી એટલે હિંમતપૂર્વક. જો પરિસ્થિતિ કે લોકો જો તારા જીવનમાં ક્યારેક સારા ન પણ આવે, તો તેનો હિંમતપૂર્વક સામનો કરતા શીખ. લાસ્ટલી, મેક અ લિસ્ટ ઓફ યોર એબિલિટીઝ એન્ડ લિમિટેશન્સ. છેલ્લે, મેક અ લિસ્ટ, એક યાદી બનાવ, ઓફ યોર એબિલિટીઝ, એબિલિટી એટલે તારી આવડત, એન્ડ લિમિટેશન્સ, તારી મર્યાદાઓ, તારી મર્યાદાઓની અને તારી જે આવડત છે એની એક યાદી બનાવ. બી ઓનેસ્ટ, પ્રામાણિક બન. ટેલ યોર સેલ્ફ, તારી જાતને તું કહે, હાઉ યુ વિલ વર્ક ઓન ધ લિમિટેશન્સ, હાઉ યુ વિલ વર્ક,
તું કેવી રીતે કામ કરીશ ઓન ધ લિમિટેશન્સ, તારી જે મર્યાદાઓ છે તેની ઉપર તું કેવી રીતે કામ કરીશ, એટલે કે તારી જે મર્યાદાઓ છે તેને દૂર કરવા માટે તું કેવા પ્રયત્નો કરીશ, એન્ડ ચેન્જ યોર સેલ્ફ, અને તારી જાતમાં તું કેવી રીતે બદલાવ લઈ આવીશ એના વિશે તારી જાત સાથે વાત કર. એટલે કે તું તારી જાત સાથે વાત કર, પ્રયત્ન કર કે તારી જે મર્યાદા છે એને તે એકવાર ઓળખી લીધા પછી એ મર્યાદા દૂર કરવા માટે તું કેવા પ્રયત્નો કરીશ અને તારી જાતને કેવી રીતે બદલીશ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ કેન ડુ ધીસ, તું આ કરી શકીશ. ઓનલી યુ કેન, માત્ર તું જ કરી શકીશ. યોર્સ લવિંગલી સુજલ, તારો પ્રેમાળ સુજલ. આમ સુજલ છે એ એને એના નાના ભાઈને સલાહ આપે છે કે પોતે જીવન કેવી રીતે જીવવું અને મિત્રો સાથે કેવી રીતે વર્તન કરવું તો એ વધારે સારી રીતે મિત્રો સાથે રહી શકશે, બધા સાથે હળીભળી શકશે, તેની સલાહ આપે છે. ફરી પાછું જોઈએ, ટુ ઋષિ92@gmail.com છે એનું ઈમેલ એડ્રેસ છે. સબ્જેક્ટ યોર ઈમેલ, તારો ઈમેલ. ઋષિ તરફથી જે ઈમેલ મળે છે એના બદલામાં સુજલ શેઠ જવાબ આપે છે. હવે નાનો ભાઈ છે, સંબોધન છે ડિયર ઋષિ, પ્રિય ઋષિ. આઈ વોઝ ક્વાઇટ ડિસ્ટર્બ બાય યોર ઈમેલ, હું તારા ઈમેલથી ખૂબ જ ચિંતિત હતો. વેર, કે જેમાં યુ હેવ કમ્પ્લેન્ડ અબાઉટ યોર ફ્રેન્ડ્સ, તે તારા મિત્રો વિશે ફરિયાદ કરી છે. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં તો ઇફ પીપલ સે ઓર ડુ સમથિંગ, જો લોકો કંઈ કહે કે કરે, સમથિંગ એટલે કંઈ પણ, જો લોકો કંઈ કહે કે કરે, યુ ડોન્ટ લાઈક, કે જે તને પસંદ નથી, ધે આર નોટ બેડ, એનો મતલબ એવો નથી કે તેઓ ખરાબ છે. ડુ નોટ ક્રિટિસાઇઝ ધેમ, ક્રિટિસાઇઝ મતલબ ટીકા કરવી, તેમની ટીકા ન કર. એવરી વન હેઝ અ રાઇટ, દરેક જણાને હક છે ટુ હેવ હિઝ ઓપિનિયન્સ એન્ડ આઈડિયાઝ, તેમના મત અને વિચારો વ્યક્ત કરવાનો. દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો, પોતાનો મત રાખવાનો, એટલે પોતાની રીતે જીવવાનો અધિકાર છે જ. સેકન્ડલી, બીજું એ છે કે યુ શુડ રિમેમ્બર ધેટ, તારે એ યાદ રાખવું જોઈએ કે વેન સમથિંગ ગોઝ અગેન્સ્ટ યુ, જ્યારે કોઈ બાબત, કોઈ વસ્તુ તારી વિરુદ્ધ જાય છે, ઇટ ડઝ નોટ મીન, તેનો મતલબ એ નથી કે ધ હોલ વર્લ્ડ ઇઝ અગેન્સ્ટ યુ, કે આખું વિશ્વ તારી વિરુદ્ધમાં છે. માનો કે કોઈ બાબત તારી વિરુદ્ધમાં છે તો એવું નથી માની લેવાનું કે આખી દુનિયા છે એ તારી વિરુદ્ધ છે. યુ મસ્ટ નો ધેટ, તારે જાણવું જ જોઈએ કે પીપલ ઓર સિચ્યુએશન્સ, લોકો કે સંજોગો, મે નોટ ઓલવેઝ બી ફાઇન, હંમેશા સારા હોતા નથી, સારા રહેતા નથી. ઇફ ધે આર, જો તેઓ સારા હોય તો ગુડ, સારું છે. ઇફ ધે આર નોટ, અને જો તે ન હોય તો લર્ન ટુ ફેસ ધેમ બોલ્ડલી. લર્ન એટલે શીખ, ટુ ફેસ ધેમ તેમનો સામનો કરતા, અને બોલ્ડલી એટલે હિંમતપૂર્વક, તો તું તેનો હિંમતથી સામનો કરતા શીખ. લાસ્ટલી, મેક અ લિસ્ટ ઓફ યોર એબિલિટીઝ એન્ડ લિમિટેશન્સ, છેલ્લે તારી આવડત અને
मर्यादाओंनी एक यादी तैयार कर. बी ओनेस्ट, ओनेस्ट एटले प्रामाणिक, प्रामाणिक बन. टेल योर सेल्फ, तारी जातने कहे हाउ यू विल वर्क ऑन द लिमिटेशन्स. तू तारी मर्यादा ऊपर केवी रीते काम करीश. एंड चेन्ज योर सेल्फ, अने तारी जात में बदलाव लै आवीश. तू तारी जे मर्यादाओ छे एने ओळख अने एमां बदलाव लै आवानो प्रयत्न कर. आई एम श्योर, मने खात्री छे, यू कैन डू धीस, तू आ करी शके छे. ओनली यू कैन, मात्र तू ज करी शके छे. योर्स लविंगली सुजल, तारो प्रेमाळ सुजल. आ रीते सुजल छे એ પોતાના નાના ભાઈને એ સલાહ આપે છે. તો આ રીતે તમને ઈમેલ પૂછવામાં આવે તો તમારે આ રીતે એ લખવાનો હોય છે. હવે તમે પેપર સ્ટાઇલનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછાય છે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ એટલે અહેવાલ. હવે જ્યારે અહેવાલ લખવાનો થાય છે તો સૌથી પહેલાં તમને જે હેડિંગ આપેલું છે, જે ટાઇટલ આપેલું છે, એને વ્યવસ્થિત રીતે સમજો. ગ્રામરમાં તમને પેજ નંબર 124 ઉપર રિપોર્ટ રાઇટિંગ કેટલાક નમૂના સ્વરૂપે આપેલા છે. તેમાંથી પહેલાં રિપોર્ટ તરફ જુઓ. સૌથી પહેલાં તો એનું ટાઇટલ સમજો. તમને પોઈન્ટ્સ પણ આપેલા જ હશે જેની મદદથી તમારે રિપોર્ટ લખવાનો હોય છે. હવે જ્યારે તમે રિપોર્ટ રાઇટિંગ કરો છો ત્યારે સૌથી મહત્ત્વની વાત એ ધ્યાનમાં રાખવાની કે અહેવાલ આપણે ક્યારે લખી લઈએ, તો કે જે ઘટના વિશે, જે બાબત વિશે આપણે અહેવાલ લખતા હોઈએ એ બાબત, એ ઘટના પૂરી થઈ ગઈ હોય પછી જ એના વિશે અહેવાલ લખવામાં આવે છે. તો અહેવાલની જે વાક્ય રચનાઓ છે એમાં ભૂતકાળનો ઉપયોગ કરવો, વધારેમાં વધારે વાક્યો તેમાં ભૂતકાળના આવે. પછી એ ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ આ રીતે હોઈ શકે, પણ વધારેમાં વધારે વાક્યો છે એમાં ભૂતકાળના હોય છે. તમને આમાં જે એક્ઝામ્પલના રિપોર્ટ આપેલા છે તેમાં તારીખનો ઉલ્લેખ કરેલો નથી, પણ જો તમારે લખવી હોય તારીખ તો એ ઘટના પૂરી થઈ ગયા પછી 2-3 દિવસ પછીની તારીખ તમે લખી શકો. હવે પહેલો અહેવાલ જુઓ. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ. પેજ નંબર 124 ઉપર પહેલા રિપોર્ટ રાઇટિંગમાં ધ્યાન. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ. આશરે 60 શબ્દોમાં એક અહેવાલ લખો. ઓન વિષય છે હાવ યોર સ્કૂલ સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. હાવ યોર સ્કૂલ, તમારી શાળાએ કેવી રીતે સેલિબ્રેટેડ, ઉજવ્યો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. હવે તમારી શાળાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કેવી રીતે કરી એના વિશેનો અહેવાલ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે આવે છે. એ આવે છે જૂન 5. હવે જૂન 5 જ્યારે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ તો જો તમારે અહેવાલમાં તારીખ લખવાની હોય તો 5 જૂને ઉજવી લીધા પછી તમે એના અહેવાલની તારીખ લખી શકો. 6, 7, 8 આ રીતે તમે તારીખ લખી શકો, પણ જૂન 5 પહેલાંની તારીખ લખી શકાય નહીં. આ બાબત તારીખની ખાસ ધ્યાનમાં લેવી, કારણ કે 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે, પણ અમુક બાબતો, અમુક ઉજવણીઓ એવી છે કે કોઈ એક નિશ્ચિત દિવસે કરવામાં આવતી હોતી નથી. તો એની માટે તમે તમારી રીતે યોગ્ય તારીખનો ઉપયોગ કરી શકો છો. માનો કે સ્પોર્ટ્સ ડે છે, એના વિશે તમારે અહેવાલ લખવાનો છે, તો સ્પોર્ટ્સ ડેમાં કોઈ ફિક્સ તારીખ હોતી નથી, તો તમે તમારી રીતે ડિસેમ્બર, જાન્યુઆરીની કોઈ પણ તારીખ લખી શકો. પણ પ્રજાસત્તાક દિવસ છે,
स्वतंत्रता दिवस है, विश्व पर्यावरण दिवस है, एना निश्चित दिवस है, निश्चित तारीख है, तो एमा तमे गम्मे ते दिवस के गम्मे ते तारीख लखी शको नहीं। तो विश्व पर्यावरण दिवस विषय समझिए। जून 5 इज सेलिब्रेटेड एज द वर्ल्ड एनवायरमेंट डे। 5 जून इज सेलिब्रेटेड उजवाय छे एज तरीके द वर्ल्ड एनवायरमेंट डे, विश्व पर्यावरण दिवस तरीके। तो जून 5 विश्व पर्यावरण दिवस तरीके उजवाय छे। द स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 10 डिसाइडेड टू सेलिब्रेट दिस डे बाय प्लांटिंग सेपलिंग्स इन द प्लेग्राउंड। द स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 10, धोरण 10ना विद्यार्थीओए डिसाइडेड नक्की कर्यू टू सेलिब्रेट उजववानु दिस डे आ दिवसने बाय द्वारा प्लांटिंग वावीने सेपलिंग्स छोड़ इन ध प्लेग्राउंड रमतना मैदान मा। आखा वाक्यनु भाषांतर थशे, धोरण 10ना विद्यार्थीओए रमतना मैदान मा छोड़ वावीने आ दिवस उजववानु नक्की कर्यू। ईच स्टूडंट, ईच एटले दरेक, ईच स्टूडंट प्लेज्ड टू लुक आफ्टर वन ट्री। प्लेज्ड मतलब प्रतिज्ञा लीधी, शपथ लीधा। दरेक विद्यार्थीए शपथ लीधा टू लुक आफ्टर, ध्यान राखू, काळजी लेवी वन ट्री। दरेक विद्यार्थीए एक वृक्षनी काळजी राखवाना शपथ लीधा। द मैसेज वॉज, मैसेज एटले संदेशो, अने एनो संदेशो हतो सेव ध ट्रीज एंड ध ट्रीज विल सेव यू। सेव एटले बचावो, वृक्षोने बचावो, एंड अने ध ट्रीज विल सेव यू, अने वृक्षो तमने बचावशे। एन एक्जिबिशन वॉज ऑल्सो हेल्ड इन ध एसेम्बली हॉल। एन एक्जिबिशन एटले प्रदर्शन, हेल्ड योजवामां आव्यू इन ध एसेम्बली हॉल। एसेम्बली हॉल एटले सभाखंड, सभाखंडमां एक प्रदर्शन योजवामां आव्यू हतो। ध टॉपिक वॉज, अने एनो विषय हतो एनवायरमेंटल प्रॉब्लम्स इन सीटीज। एनवायरमेंटल प्रॉब्लम्स, पर्यावरणीय समस्याओ इन सीटीज, शहरोमां, शहरोमां जोवा मळती, उद्भवती पर्यावरणने लगती समस्याओ, आ एनो विषय हतो। देर वेर चार्ट्स एंड मॉडल्स। चार्ट्स एटले नक्शा, અને મોડેલ્સ, મોડેલ મતલબ પ્રતિકૃતિ। ધેર વેર ચાર્ટ્સ એન્ડ મોડેલ્સ, નકશા અને પ્રતિકૃતિઓ હતા, વિચ કે જે, શોડ દર્શાવતા, ધ કોઝીઝ ઓફ એર વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન। કોઝીઝ એટલે ઉત્પન્ન કરનાર પરિબળો, એર એટલે હવા, વોટર એટલે પાણી, અને નોઇઝ એટલે ઘોંઘાટ, અવાજ, અને પોલ્યુશન એટલે પ્રદૂષણ। હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન કરનાર પરિબળો, એન્ડ હાઉ વી કેન પ્રિવેન્ટ ઓર કંટ્રોલ ઇટ। હાઉ વી કેન, હાવ એટલે કેવી રીતે, પ્રિવેન્ટ, પ્રિવેન્ટ એટલે રોકવું, અને કંટ્રોલ એટલે અંકુશમાં લેવું, અને આપણે તેને કેવી રીતે રોકી શકીએ અથવા તો અંકુશમાં લઈ શકીએ તે દર્શાવતા હતા। હવે આ જે એક્ઝિબિશન હતું એની અંદર ઘણા નકશા અને પ્રતિકૃતિ, મોડેલ હતા। હવે મોડેલ અને નકશા છે એ શું દર્શાવતા હતા? તો
हवा पाणी अने घोंघाटनुं प्रदूषण केवी रीते थाय छे अने तेने आपणे केवी रीते रोकी शकीए, केवी रीते ने अंकुशमां लई शकीए ते दर्शावता नक्शा अने प्रतिकृति हता। द स्टूडंट्स एक्सप्लेन्ड द बेड इफेक्ट्स ऑफ एनवायरमेंटल पॉल्यूशन। द स्टूडंट्स एक्सप्लेन्ड, विद्यार्थीओए समझ आपी द बेड इफेक्ट्स, खराब असरो विषे, ऑफ एनवायरमेंटल पॉल्यूशन, पर्यावरणीय प्रदूषण विषे, पर्यावरणनी ઉપર પ્રદૂષણની કેવી ખરાબ અસર પડે છે, એટલે કે પ્રદૂષણને કારણે પર્યાવરણ ઉપર જે જે ખરાબ અસરો થાય છે તેની વિદ્યાર્થીઓએ સમજ આપી। ફરી પાછો અહેવાલ જોઈએ। જૂન 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। જૂન 5 વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। The students of Standard 10 decided to celebrate this day by planting saplings in the playground. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ રમતના મેદાનમાં છોડ વાવીને આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું। Each student pledged to look after વન ટ્રી। દરેક વિદ્યાર્થીએ એક વૃક્ષની કાળજી લેવાની પ્રતિજ્ઞા લીધી, શપથ લીધા। ધ મેસેજ વોઝ, અને એનો સંદેશો હતો, સેવ ધ ટ્રીઝ એન્ડ ધ ટ્રીઝ વિલ સેવ યુ। વૃક્ષોને બચાવો અને વૃક્ષો તમને બચાવશે। એન એક્ઝિબિશન, એક્ઝિબિશન એટલે પ્રદર્શન, એન એક્ઝિબિશન વોઝ ઓલ્સો હેલ્ડ ઇન ધ એસેમ્બલી હોલ। સભાખંડની અંદર એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। ધ ટોપિક વોઝ, અને એનો વિષય હતો, એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ઇન સિટીઝ, શહેરોમાં ઉદ્ભવતી પર્યાવરણને લગતી સમસ્યાઓ। There were charts and models which showed the causes of air, water and noise pollution and how we can prevent or control it. પર્યાવરણને પ્રદૂષિત કરનાર હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, એને ઉત્પન્ન કરનાર પરિબળો વિશે, અને આપણે તેને આ ત્રણેય પ્રકારના પ્રદૂષણને કેવી રીતે રોકી શકીએ અથવા તો તેને કેવી રીતે કાબૂમાં લઈ શકીએ તે દર્શાવતા નકશા અને પ્રતિકૃતિઓ હતી। ધ સ્ટુડન્ટ્સ એક્સપ્લેન્ડ ધ બેડ ઇફેક્ટ્સ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન। વિદ્યાર્થીઓએ પર્યાવરણ ઉપર પ્રદૂષણની કેવી ખરાબ અસરો થાય છે તેના વિશે સમજ આપી। આ રીતે તમને જે વિષય આપેલો હોય એ વિષયના આધારે જે પોઈન્ટ્સ આપેલા હોય એના મુજબ તમારે અહેવાલ લખવાનો હોય છે। આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું।